सहकारी क्षेत्र में भर्ती में कौभाड़ो कांग्रेस से आरोप लगाया है। महेसाणा जिला सहकारी मध्यस्थ बैंक में कौभाड़ो आक्षेप लगाया है। प्रदेश कांग्रेस मुख्य प्रवक्ता डॉक्टर मनीष जोशीए कहूं कि भर्ती में भ्रष्टाचार करवो ए भाजपनी नीति और रीति है। बढ़तियाओं ने भर्ती करवी ए भाजपनो शिष्टाचार है। महेसाणा जिला सहकारी मध्यस्थ बैंक की भर्ती में मोटो भ्रष्टाचार थयो छे। केटलाक उम्मेदवारे जिला रजिस्ट्रार अने सरकारमां रजूआत करी पण कोई परिणाम आव्यु नथी अने पोताना सगा संबंधीओने नोकरीमां लगाववा ए भाजपनो स्वभाव छे तेवुं कही मनीष जोशीए प्रहार कर्या छे। सरकार भ्रष्टाचार मुक्त वहीवटनी फक्त वातो ज करे छे। गुजरातनी विविध सहकारी बैंकोमां दूधनी अंदरनी जुदा जुदा संघनी अंदर अने बीजा अन्य सहकारी मालखानी अंदर मरतियाओनी भर्ती करवी ए भाजपा माटे एक प्रकारनी व्यवस्था थई गई। पोताना सगावालाने बारोबार गोठवी देवा, सगावाला खूटे तो अमुकने पैसाथी लोभ लालच आपीने एमनी गोठમાં ગોઠવી દેવી, એના ભાવ બોલાય બેંકોમાં એમાં, અને સહકારી માળખામાં મેરિટવાળા જે ભરતી માટે લાયક હોય અને મેરિટવાળા હોય એને એક બાજુ ખસેડીને પોતાના લાગતા વળગતાની ભરતી કરવાનું ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો છે। મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, આ બેંક उत्तर गुजरात नी अंदर प्रसिद्ध आत्माराम काका जेवा जाहिर जीवन ना अग्रणी जेने वर्षो सुधी नेतृत्व आप्यु, आ मध्यस्थ बैंक नी अंदर भाजपा ना सत्ताधीशोए बैंकोना सत्ताधीशोए 111 जुदी जुदी जग्या माटे जाहेरात आपी। आ जाहेरात नी अंदर जे कर्मचारीओनी भर्ती माटेनी जाहेरात आपी एमां क्यांय बैंकना नामनो उल्लेख नहीं, पोस्टबॉक्स नंबर नहीं, અને સૌથી મોટા મોટું જે પાયાનો નિયમ શ્રમ અને રોજગાર વિભાગ અને રાજ્ય સરકારનો કે જે વિસ્તારની અંદર કનેક્ટેડ જિલ્લાઓને લાગુ હોય ત્યાંથી સ્થાનિક રીતે યાની રોજગાર કચેરીમાંથી નામ મંગાવીને એમને માટે ઇન્ટરવ્યુ પ્રોસેસ કરવાની હોય, પણ આ પ્રકારની કોઈ વાત નહીં। અને 111 જગ્યાઓમાં આસિસ્ટન્ટ મેનેજરથી લઈને સુપરવાઇઝર, ક્લાર્ક, રિસેપ્શનિસ્ટ અને છેલ્લે પટાવાળાની જગ્યા એટલે સેવકથી લઈને મુખ્ય અધિકારી કક્ષાની જગ્યાઓ માટે પણ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી। આ આખું કૌભાંડ મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લો જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને નોકરીથી વંચિત રાખવા માટેનું આ કૌભાંડ છે। એટલે આપે જે વાત કરી કે આ ડિરેક્ટર કોણ છે, ડિરેક્ટર કોઓપ ડિરેક્ટર છે, એમનું નામ વીવી પટેલ છે, એમની કંપની અમદાવાદ ખાતે આવેલી છે, એચજી હાઈવે ઉપર, એનું સરનામું પણ આપણી પાસે છે અને પોતે કંપનીમાં ચેરમેન છે એ પણ પ્રમાણ આપણી પાસે છે, પુરાવા આપણી પાસે છે, અને એમની કંપનીમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા। સગાવાત, ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે આચરવામાં આવ્યો છે। તલ સ્પર્શી તપાસ થાય તો 76B જેવી કલમ લાગે અને 86નો ભંગ પણ, કલમ નંબર 86નો ભંગ પણ આખા બોર્ડે કરેલો છે અને આખું બોર્ડ રદ થાય એવું બની શકે છે જો સરકાર ઈચ્છે તો। એટલે આપના માધ્યમથી કહેવા માગું છું કે પહેલાં પેપરો ફૂટતા હતા પણ હવે તો પોતાના મળતિયાઓ સેટ થઈ જાય એટલે પેપર ફૂટવા જેવી કોઈ વાત હવે રહેશે નહીં। આવનાર દિવસોમાં આપે નોકરી કરવી હોય તો આ જે લોકો છે એમને મળવાનું, એટલે ગમે તેવો માણસ હોય તો પણ એને નોકરી મળી જાય છે।